નમસ્કાર મિત્રો આજે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે મિત્રો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને મિત્રો આ પ્રશ્નો રહ્યા એ જીસીઆરટી મુજબ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને મિત્રો આજે જે પ્રશ્નો રહ્યા એ વિધાનવાળા અને ખૂબ જ લેંધી એટલે કે તમને ખૂબ જ કન્ફ્યુઝ કરશે તેવા પ્રશ્નો છે તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોવાનું ભૂલતા નહીં અને ઘણા ખરા મિત્રો વિડીયો અધ્યક્ષ છોડીને જતા રહેશે તો મિત્રો જો તમે અદ્ધથી વિડીયો છોડીને જતા રહીશો તો તમને ખબર કેવી રીતે પડશે કે કેવા પ્રશ્નો પૂછાણા હતા અને મિત્રો હવે પરીક્ષાની સિસ્ટમ એટલે કે પેટર્ન ફરી ગઈ છે તો મિત્રો આવા પ્રશ્નો પૂછવા જ જોઈશે તો મિત્રો આજે વિધાનવાળા પ્રશ્નો છે તો વિડીયો સંપૂર્ણ જોવાનું ભૂલતા અને મિત્રો તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો છે તો ચાલો વિડિયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક મધુરા મૂઝિયમ એટલે કે મધુરાય પરનો વિજય આ મધુરા વિઝિયમ કાવ્ય કોના દ્વારા લખવામાં આવ્યું છે તો મિત્રો જવાબ આવશે એ ઓપ્શન ગંગાદેવી દ્વારા લખવામાં આવ્યું છે મિત્રો ખાસ યાદ રાખજો એ ઓપ્શન ગંગાદેવી દ્વારા લખવામાં આવ્યું છે મોસ્ટ એમ્પી ક્વેશન છે મિત્રો પ્રશ્ન નંબર બે નાનાર્થ રત્નામાલા ગ્રંથના લેખક કોણ છે મિત્રો ખાસ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે નાનાર્થ રત્નમાલા ગ્રંથના લેખક કોણ છે તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન ખાસ યાદ રાખજો મિત્રો ઈરુ ગાપા ખાસ મોસ્ટ એજ્યુકેશન છે મિત્રો તમને મિત્રો આજે જે પ્રશ્નો પૂછવામાં આવે છે તો તમને એમ જ થશે કે પરીક્ષામાં કેમ કે આવા પ્રશ્નો હોય મિત્રો લેંધી અને તમને ઓપ્શન કયો સિલેક્ટ કરવો તે તમને મિત્રો વિચારતા કરી દેશે તેવા પ્રશ્નો છે તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોવાનું ભૂલતા ખૂબ જ ઉપયોગી પૂછવામાં આવ્યા છે ડી કોન્ટી એક કયા શાસનના શાસકના સમયમાં વિજયનગર સામ્રાજ્યની મુલાકાત લીધી હતી મોસ્ટ એમ્પિકેશન છે જે પણ મિત્રોને મિત્રો પ્રશ્નના જવાબ આવડતા હોય તે પોતાની પોતાની કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકે છે મિત્રો તો મિત્રો ખબર પડે કે તમને કયા કયા પ્રશ્નના જવાબ આવડે છે જવાબ આવશે મિત્રો સી ઓપ્શન દેવરાય પહેલું પ્રશ્ન નંબર ચાર કવિ ની ઉપાધિ કયા કવિને પ્રાપ્ત થઈ હતી મિત્રો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કવિ સાર્વભૌમની ઉપાધિ કયા કવિને પ્રાપ્ત થઈ હતી તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન શ્રીનાથને ખાસ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે શ્રીનાથને કવિ સાર્વભૌમની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી મિત્રો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન યાદ રાખજો મિત્રો પ્રશ્ન નંબર પાંચ વિજયનગર સામ્રાજ્યના કયા શાસકે ગઝ ની ઉપાધિ ધારણ કરી હતી મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો ગજ બેટકરની ઉપાધિ કોને ધારણ કરી હતી તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર પાંચમાં બી ઓપ્શન ખાસ યાદ રાખજો દેવરાય બીજું મોસ્ટ એમ્પિકેશન છે દેવરાય બીજું પ્રશ્ન નંબર છ નીચેના વાક્યમાંથી કયું વાક્ય યોગ્ય છે મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો ચાર એટલે કે ત્રણ વિધાન આપેલા છે અને ડી

સાથે આ યુદ્ધ થયું હતું મિત્રો હા આ પણ વિધાન યોગ્ય છે અને સી ઓપ્શન બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાના દિવાની અધિકારો પ્રાપ્ત થયા હતા તો મિત્રો આ પણ વિધાન યોગ્ય છે એટલે કે જવાબ હશે મિત્રો ડી ઓપ્શન ઉપરના તમામ વિધાન યોગ્ય છે મિત્રો ખાસ યાદ ખૂબ જ ઉપયોગી બનશે તમને એક્ઝામમાં આવા મિત્રો પ્રશ્નો રહ્યા દરરોજ સોલ્યુશન કરશો તો તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો મિત્રો તો ખાસ વિડીયો અંત સુધી બન્યા રહેજો મિત્રો પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય સી મિત્રો ખાસ યાદ રાખજો અયોગ્ય વિધાન પૂછવામાં આવ્યું છે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય સી મિત્રો ચારે વિધાન પૂછવામાં આવશે એ ઓપ્શન હૈદર અલી અમેરિકન અને રશિયન પદ્ધતિ વડે પોતાના સૈનિકોએ મૈસૂર જે પૈકી પ્રથમ બે યુદ્ધો સાથે અને બીજા બે યુદ્ધો ટીપુ સુલતાન સાથે થયા હતા સી ઓપ્શન બીજા મૈસુર વિગ્રહમાં અલી મૃત્યુ પામ્યા હતા ડી ઓપ્શન ચોથા મૈસુર વિગ્રહ ટીપુ સુલતાન મૃત્યુ પામ્યા હતા મિત્રો ખાસ જો આ બે વિકલ્પો રહ્યા આમાંથી જ એકાદ વિકલ્પ ખોટો હશે તેનો તમને અંદાજ મિત્રો ક્યાં લાગી ગયો હશે કાં તો મિત્રો તમને તમે જણાવી શકો છો કે કયો આન્સર આવતો હશે મિત્રો તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ખાસ યાદ જો અયોગ્ય પૂછવામાં આવ્યું છે તો એ વિધાન રહ્યું અયોગ્ય છે એટલે જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ખાસ યાદ રાખજો મિત્રો પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે તો મિત્રો એ ઓપ્શન ઈસવીસન સત્તરસો ને એકસઠમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ હતી બી ઓપ્શન મરાઠાઓએ પોતાના રાજ્યના કેટલાક વિભાગો પર સિંધિયા હોલકર ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોની સત્તા સોંપી હતી સી ઓપ્શન દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં શાલબાઈની સંધિ થઈ હતી ડી ઓપ્શન દ્વિતીય મરાઠા યુદ્ધથી આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના તાબા તાબામાં ખાસ હતા મિત્રો આમાંથી કયું વિધાન અયોગ્ય પૂછવામાં આવ્યું છે તો પ્રશ્ન નંબર આઠમાં મિત્રો જવાબ આવશે સી ઓપ્શન એટલે કે સી સી વિધાન અયોગ્ય છે ખાસ મિત્રો સી ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર નવ તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ કઈ સાલમાં થયું હતું મિત્રો ખાસ યાદ જો મિત્રો તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ કઈ સાલમાં થયું હતું જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ઈસવીસન અઢારસો ને સત્તરથી ઈસવીસન અઢારસો ને ઓગણીસમાં આ યુદ્ધ થયું હતું મિત્રો અંગ્રેજો અને મરાઠા વચ્ચે ખાસ યાર મિત્રો સી ઓ ડી ઓપ્શન જવાબ આવશે મિત્રો ખાસ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય પુછવામાં આવ્યું છે મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો અયોગ્ય પુષવામાં આવ્યું છે એ વિધાન ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની દેવ હતી બી ઓપ્શન ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી દસ પ્રજાએ માછલીપટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું સી ઓપ્શન પ્લાસીનું યુદ્ધ સત્તરસો ને સત્તાવનમાં થયું પ્લાસીનું મૂળ નામ પ્લાસ હતું ડી ઓપ્શન ઉપરના તમામ વિધાન યોગ્ય છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ખાસ થી અયોગ્ય પૂછવામાં આવ્યું છે તો પહેલું વિધાન ખોટું છે મિત્રો ખાસ એ ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે મિત્રો ખાસ ચાર વિધાન આપેલા છે તમારે મિત્રો કયું વિધાન યોગ્ય છે તેવું જણાવવાનું છે તો એ ઓપ્શન ગવર્નર જનરલ કોરોના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી બી ઓપ્શન આ પદ્ધતિમાં જમીનદારને જમીનમાં અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા સી ઓપ્શન જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ સરકારને જમા કરાવવા અને દસમો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો ડી ઓપ્શન ઉપરના તમામ વિધાન યોગ્ય છે તો જવાબ હશે મિત્રો ડી ઓપ્શન ઉપરના તમામ વિધાન યોગ્ય છે મિત્રો ખાસ યાદ ડી ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર બાર કાયમી જમાબંધી પદ્ધતિ સંદર્ભે કયું વિધાન યોગ્ય છે મિત્રો ખાસ યાદ કાયમી જમાબંધી પદ્ધતિ સંદર્ભે કયું વિધાન યોગ્ય છે એ વિધાન આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું બી ઓપ્શન આ પદ્ધતિથી ખેડૂતો વધુ ધનવાન બન્યા હતા સી ઓપ્શન આ પદ્ધતિ ભારતમાં સત્તરસો ને ત્રાણુંમાં માં દાખલ કરવામાં આવી હતી કે ડી ઓપ્શન ઉપરના તમામ હશે પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે તો જવાબ હશે મિત્રો ડી ઓપ્શન ઉપરના તમામ વિધાનો યોગ્ય છે મિત્રો ખાસ યાદ રાખજો રેયતવારી પદ્ધતિમાં પ્રણેતા થોમસ મુન્ડ્રો હતા બી ઓપ્શન અઢારસો ને વીસમાં મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં રેયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી સી ઓપ્શન આ પદ્ધતિમાં જમીન ખેડનારને તેની જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો અને મિત્રો ડી ઓપ્શન ઉપરના તમામ વિધાન યોગ્ય છે મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો પ્રશ્ન નંબર ચૌદ કયા અંગ્રેજ અધિકારીએ મહાલવારી પદ્ધતિ ભારતમાં દાખલ કરી હતી તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન હોલ્ટ મેકેનજીએ महालवारी पद्धति भारत में दाखल करी है थी।, दाखल है थी तो जवाब आंसर मित्रों सी ऑप्शन वोल्ट मेकेंजी प्रश्न नंबर पंद्रह महालवारी पद्धति भारत में क्या वर्ष में दाखल करवामा आयी थी तो जवाब आंसर मित्रों सी ऑप्शन खास याद रख जो मिल ઈસવીસન અઢારસો ને બાવીસમાં મહાલવારી પદ્ધતિ ભારતમાં દાખલ કરવામાં આવી હતી મિત્રો ખાસ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો ખૂબ જ અગત્યનું પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય પૂછવામાં આવ્યું છે મિત્રો નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે એ ઓપ્શન ગોપ ગુથન નૃત્ય સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું નૃત્ય છે બે ઓપ્શન ધમાલ નૃત્ય સિદ્ધિઓનું નૃત્ય છે સી ઓપ્શન રૂમાલ નૃત્ય વડોદરા જિલ્લાના ઠાકોરનું નૃત્ય છે લોકનૃત્ય છે ડી ઓપ્શન પઢાર નૃત્ય નળકાંઠાના વિસ્તારના પઢાર લોકોનું નૃત્ય છે તો મિત્રો પ્રશ્ન નંબર સોળમાં તમને જોતા જ ખ્યાલ આવી છે કે રૂમાલ નૃત્ય વડોદરા નો આવે મિત્રો ખાસ યાદ એટલે કે જવાબ આવશે સી ઓપ્શન અયોગ્ય વિધાન પૂછવામાં આવ્યું છે મિત્રો પ્રશ્ન નંબર સત્તર વૈજયંતિમાલા અને માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે જવાબ હશે મિત્રો ડી ઓપ્શન ભરત નૃત્ય સાથે પ્રથમ રાજવંશ સંગમ રાજવંશના નામથી ઓળખવામાં આવે છે કારણ કે જવાબ હશે મિત્રો સી ઓપ્શન હરિહર અને બુક્કારાયના

મિત્રો ખાસ યાદ રાખજો પ્રશ્ન નીચેના માંથી કઈ જોડ્ય છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન રાસ મધ્યપ્રદેશ અને ગુજરાત ખાસ યાદ રાખજો મિત્રો એ વિધાન અયોગ્ય છે મિત્રો ડી ઓપ્શન જવાબ આવશે ખાસ યાદ રાખજો કુચીપુડી આંધ્રપ્રદેશમાં દાવી ભરતનાટ્યમ તમિલનાડુ દાવે કથકલી કેરળમાં જ આવે મિત્રો ખાસ યાદ રાખજો કથક ઉત્તર પ્રદેશમાં આવશે મિત્રો ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર એકવીસ નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર એકવીસમાં સી ઓપ્શન સુરસેન વિજય કાલા શોક એટલે કે સી ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર બાવીસ નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે અયોગ્ય પૂછવામાં આવ્યું છે મિત્રો ચાર ઓપ્શન આપેલા છે તમારે અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો પ્રશ્ન નંબર બાવીસમાં માં જવાબ આવશે મિત્રો એ ઓપ્શન અયોગ્ય છે અપરાજિત શૈલી પરમેશ્વર વર્મન ખાસ યાદ મિત્રો એ ઓપ્શન જવાબ હશે પ્રશ્ન નંબર ચોવીસ નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય પૂછવામાં આવી છે મિત્રો તો જવાબ હશે મિત્રો પ્રશ્ન નંબર ચોવીસમાં માં સી ઓપ્શન ખાસ યાદ રાખજો સી ઓપ્શન પ્રશ્ન નંબર પચીસ ફતેપુર સિકરી નગરની સ્થાપના કોને કરી હતી તો જવાબ હશે મિત્રો ફતેહપુર ની સ્થાપના અકબરે કરી હતી એટલે કે જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન પ્રશ્ન નંબર છવીસ નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે તો જવાબ આવશે ઓપ્શન ખાસ યાદ રાખજો પ્રદેશ ડી ઓપ્શન જવાબ આવશે નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે તો પ્રશ્ન નંબર સત્યાવીસમાં જવાબ આવશે મિત્રો સી ઓપ્શન રાષ્ટ્રીય વિકાસ પરિષદનું ગઠન વર્ષ ઓગણીસો ને ચોપનમાં થયું હતું એટલે કે વિધાન સી ખોટું છે મિત્રો

પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચેનામાંથી માંથી કયું વિધાન યોગ્ય છે તો જવાબ હશે મિત્રો ટી ઓપ્શન ઉપરના તમામ વિધાન યોગ્ય છે હુમાયુ ત્રેવીસ વર્ષની ઉંમરે બાદશાહ બન્યો હતો બી ઓપ્શન હુમાયુએ માં દિનપના નગરની સ્થાપના કરી હતી સી ઓપ્શન હુમાયુ અને શેરશાહ વચ્ચે ઈસ્વીસન પંદરસો ને ઓગણચાલીસ માં શૌચાનું યુદ્ધ થયું હતું કે જવાબ હશે મિત્રો ડી ઓપ્શન ઉપરના તમામ વિધાન યોગ્ય छे मित्रों खास याद रखजो प्रश्न नंबर तीस नीचेर में थी कई जोड अयोग्य से अयोग्य जोड पुसो में आई से तो जवाब है मित्रों बी ऑप्शन अकबर सर थॉमस रो और लेके विधान बी खोटो से मित्रों खास याद रखजो मित्रों प्रश्न नंबर 31 गुजरात सरकार साथी कई कंपनी ग्रीन एनर्जी प्रोजेक्ट्स थापवा રૂપિયા પાંચ પોઈન્ટ પંચાણું લાખ કરોડના એમઓયુ કર્યા છે તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન નાયરા એનર્જી ખાસ યાદ નાયરા એનર્જી પ્રશ્ન નંબર બત્રીસ ભારતે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં કેટલા વોટ ગ્રીન એનર્જી ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે તો જવાબ હશે મિત્રો ડી ઓપ્શન એક હજાર ગીગા વોટ ખાસ યાદ મિત્રો એક હજાર ગીગા વોટનો લક્ષ્યાંક રાખ્યો છે મિત્રો મોસ્ટ એમ્પ્લિકેશન છે પ્રશ્ન નંબર તેત્રીસ બાર જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવાય છે મિત્રો મોસ્ટ હાઇમ્પિક્વેશન છે બાર જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો મોસ્ટ હાઇમ્પિક્વેશન છે પ્રશ્ન નંબર ચોત્રીસ ગુજરાતમાં નલસે જલ મેળવનાર સાતમો જિલ્લો કયો બન્યો છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન પાટણ બન્યો છે મિત્રો મોસ્ટ હેમ્પિક્વેશન છે પ્રશ્ન નંબર પાંત્રીસ વન્ય પ્રાણીઓના હુમલાથી થતા માનવ મૃત્યુના કેસમાં કેટલી સહાય મળે છે મિત્રો ખાસ યાદ જો માનવ મૃત્યુના કેસમાં કેટલી સહાય મળે મળે છે મિત્રો તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન આઠ લાખ મળે છે મિત્રો મોસ્ટ એપ્લિકેશન છે આઠ લાખ રૂપિયા મળે છે પ્રશ્ન નંબર છત્રીસ પ્રવાસીઓ માટે કયા શહેરમાં હેલિકોપ્ટર જોઈ રાઈડનો પ્રારંભ કરવામાં આવ્યો તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન અમદાવાદમાં ખાસ યાદ રાખજો અમદાવાદમાં પ્રશ્ન નંબર છત્રીસ ભારતીય વાયુસેનાનું આદર્શ સૂત્ર શું છે તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન ખાસ યાદ રાખજો મિત્રો એ ઓપ્શન ભારતીય વાયુસેનાનું આદર્શ સૂત્ર છે મિત્રો જો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો